તો અમિત રાજપૂત આપણી સાથે નિકોલ વિસ્તારથી, જ્યાં આગળ હાર્દિક ઉપવાસ કરવાના હતા ત્યાંથી જોડાયા છે. જે અમિત, જે નિકોલ વિસ્તાર છે, પાટીદાર બહુમતી ધરાવતો વિસ્તાર છે, ત્યાં આગળ જ્યાં હાર્દિક પટેલ ઉપવાસ કરવાના હતા, 11 કલાકની અંદર તે સ્થળને પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. શું લાગી રહ્યું છે, નિકોલનો માહોલ હાલ કેવો જોવા મળી રહ્યો છે? જીલન, હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલ જે છે, જે પ્રકારથી તેમના તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે નિકોલ ખાતેનું જે મેદાન છે, કુંજ મોલ ખાતેનું, સુકન 4 રસ્તાથી કુંજ મોલ જતો જે માર્ગ છે, એ કુંજ મોલ વચ્ચે એક બિલકુલ પાછળ મારી સાઈડમાં આપ જોશો, એ આ બોર્ડ જે લાગેલું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફ્રી પાર્કિંગ પ્લોટ પૂર્વ ઝોનનું છે. આ જ એ જગ્યા છે કે જ્યાં હાર્દિક પટેલ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તેમના તરફથી આ જગ્યા ઉપર વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ જે છે એ અહીંયા કરવામાં આવશે. આપ જોશો કે પહેલાં તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ જે તેમનો રિઝર્વ પ્લોટ છે તેને કવર કરી લેવામાં આવ્યો છે, ને અત્યારે આ જગ્યા ઉપર જ્યારે હાર્દિકે મંજૂરી માંગી હતી ત્યારે અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે, આપ જોઈ શકો છો કે આ માર્ગ ઉપર અહીંયા વ્યવસ્થિત રીતે પોલીસનો બંદોબસ્ત જે છે તૈનાત છે. નિકોલ વિસ્તારની હું વાત કરું જીલન, તો નિકોલ વિસ્તાર હોય કે બાપુનગર વિસ્તાર, ચારે બાજુ જ્યાંથી આ વિસ્તારમાં આવવાનો જે માર્ગ છે એ માર્ગો ઉપર પોલીસનો ખડકલો જે છે એ ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જોશો કે પોલીસના અધિકારીઓ જે છે અને પોલીસના કર્મચારીઓ જે છે એ સતત આ વિસ્તાર ઉપર નજર રાખી રહ્યા છે. આ વિસ્તારની હું વાત કરું તો આ વિસ્તારની અંદર હવે કોઈ પણ જે પાસનો કાર્યકર્તા જ કે અન્ય કોઈ વ્યક્તિ જો અહીંયા આવવાની કોશિશ કરશે, આ પ્લોટની અંદર ઘૂસવાની કોશિશ કરશે તો તેની અટકાયત કરવામાં આવશે. પોલીસ તરફથી એક્સ્ટ્રા પોલીસ ફોર્સ જે છે એ અહીંયા ખડકી દેવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક જે પેટ્રોલિંગની વાત છે એ અહીંયા પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે.